એ બાળ દોસ્તો, કેમ છો મિત્રો? મજામાં ને? ચાલો મિત્રો, આજે આપણે તમારા ધોરણ 8ના સંસ્કૃત વિષયના પાઠ્યપુસ્તકમાં પાના નંબર 24 ઉપર આવેલ પ્રકરણ નંબર 7 શુભાષિતાનીનો આગળ અભ્યાસ કરીશું. મિત્રો, આપણે ગયા વિડીયો લેક્ચરમાં સુભાષિત નંબર 1 અને સુભાષિત નંબર 2નું ભાષાંતર સમજ્યા અને શીખ્યા હતા. આજે આપણે સુભાષિત નંબર 3થી અભ્યાસ શરૂ કરીશું. તો તૈયાર છો ને મિત્રો બધા? ચાલો જોઈએ આપણે સુભાષિત નંબર 3 અને તેનો અનુવાદ. ન કશ્ચિત કશ્યચિ મિત્રમ ન કશ્ચિત કશ્યચિદ રિપુઃ. ન કશ્ચિત એટલે ના કોઈ, ન એટલે ના, કશ્ચિત એટલે કોઈ, કશ્ચિ મિત્રમ કશ્યચિન મિત્રમ એટલે કોઈ કોઈનું મિત્ર નથી. ન કશ્ચિત કશ્યચિન મિત્રમ એટલે ના કોઈ કોઈનું મિત્ર છે. ન કશ્ચિત કશ્યચિદમ રિપુઃ, ના કોઈ કોઈનું દુશ્મન છે. મિત્રમ એટલે મિત્ર, દોસ્ત, રિપુઃ એટલે દુશ્મન, શત્રુ. તો આ પ્રથમ લીટીનું જો આપણે ભાષાંતર કરીશું મિત્રો, તો ભાષાંતર શું થશે? પ્રથમ પંક્તિનું ભાષાંતર થશે ન કશ્ચિત કશ્યચિન મિત્રમ ન કશ્ચિત કશ્યચિદ રિપુઃ. ના કોઈ કોઈનું મિત્ર છે, ના કોઈ કોઈનું શત્રુ છે. ન કશ્ચિત એટલે કે ના કોઈ, કશ્યચિન મિત્રમ કોઈનું મિત્ર છે, ન કશ્ચિત એટલે ના કોઈ, કશ્યચિદ રિપુઃ કોઈનું દુશ્મન છે. વ્યવહારેણ જાયતે, જાયતે એટલે જન્મે છે. વ્યવહારેણ જાયન્તે એટલે વ્યવહાર દ્વારા જ જન્મે છે. મિત્રાણી રિપવસ્તથા. હવે આપણને પ્રશ્ન થાય કે રિપવસ્તથા એટલે શું? તો રિપવસ્તથા એ સંધિયુક્ત શબ્દ છે મિત્ર, આપણે એની સંધિ છોડવી પડશે. તો જુઓ, તમારા પાના નંબર 25 છે, બરાબર? પાના નંબર 25 એટલે કે આ જે 24 નંબરનું પાનું છે એની બાજુમાં 25 નંબરના પાના ઉપર જુઓ, તેની સંધિ છોડીને આપેલી છે. જો રિપવસ્તથા એટલે કે રિપવહ તથા, બરાબર? રિપવહ તથા એટલે દુશ્મન અને, બરાબર? રિપવસ્તથા એ સંધિયુક્ત શબ્દ છે અને રિપવસ્તથાની સંધિ છૂટી પાડી તો રિપવહ તથા એટલે દુશ્મન અને એવો અર્થ થાય. તો વ્યવહારેણ જાયન્તે મિત્રાણી રિપવસ્તથા એટલે વ્યવહારો થકી જ જન્મે છે મિત્ર તથા શત્રુ. ઓકે, તો આ ત્રીજો સુભાષિત આપણે ફરીવાર જોઈએ. ન કશ્ચિત કશ્યચિન મિત્રમ ન કશ્ચિત કશ્યચિદ રિપુઃ. ના કોઈ કોઈનું મિત્ર છે, ના કોઈ કોઈનું શત્રુ છે. વ્યવહારેણ જાયન્તે વ્યવહાર થકી જ જન્મે છે મિત્રાણી એટલે કે મિત્ર, રિપવસ્તથા તથા દુશ્મન શત્રુ. ના કોઈ કોઈનું મિત્ર છે, ના કોઈ કોઈનું શત્રુ છે, વ્યવહાર થકી જ જન્મ પામે છે મિત્ર અને શત્રુ. ઓકે, આ હતું ત્રીજા સુભાષિતનું ભાષાંતર. હવે આપણે જોઈએ ચોથો સુભાષિત. પીબંતી નદ્યઃ સ્વયમેવ નાભ. હવે નાભ એ પણ મિત્રો સંધિયુક્ત શબ્દ છે. નાભ એટલે ન વત્તા આભ. જો આ રહ્યો 25મા પાના ઉપર છે. નાભ એટલે ન અભ, અભ એટલે જળ પાણી અને ન એટલે નહીં. અભ એટલે જળ પાણી અને ન એટલે નહીં. ઓકે મિત્રો, અભ જો આ રહ્યું, અભ એટલે જળ, પરંતુ નાભ એટલે ન વત્તા અભ એટલે જળ નહીં. તો આનું ભાષાંતર શું થશે? પીબંતી નદ્યઃ એટલે પીબંતી એટલે પીવે, નદ્ય એટલે નદી, સ્વયમેવ એટલે પોતાનું, અભ એટલે જળ અને ન એટલે નહીં. નભ
એ આખો જોડાક્ષર છે, બરાબર. ના ભ તો ના ભ જોડાક્ષરનું સંધિ છૂટી પાડીશું તો શું બનશે, ન અભ. ન એટલે નહીં અને અભ એટલે જળ. તો આખું આનું ગુજરાતી થશે પીબંતી નદ્યઃ, પીવે છે નદી, સ્વયમેવ એટલે પોતાનું, ન એટલે નહીં, અભ એટલે જળ. તો આખું ગુજરાતી થશે નદી પોતે પોતાનું પાણી પીતી નથી. પીબંતી નદ્યઃ સ્વયમેવ નાભઃ, એટલે કે પીવે છે નદી પોતાનું નહીં જળ. ઓકે, નદી પોતે પોતાનું પાણી પીતી નથી. પ્રથમ પંક્તિ જે છે ચોથા સુભાષિતની, એનું ભાષાંતર થશે પીબંતી નદ્યઃ સ્વયમેવ ન અભ, એટલે કે નદી પોતે પોતાનું જ પાણી પીતી નથી. ત્યાર પછી જોઈએ બીજું, સ્વયંવમ, સ્વયં એટલે જાતે જ, ન એટલે નહીં, ખાદંતી એટલે ખાતી, ફલાની એટલે ફળો, વૃક્ષઃ એટલે વૃક્ષો. સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષઃ, વૃક્ષો પોતે જ પોતાના ફળો ખાતા નથી. ઓકે, આ બીજી લીટીનું ભાષાંતર થયું. હવે જોઈએ ત્રીજું, નાદંતી સ્વયં ખલુ વારીવાહા. હવે પ્રશ્ન થાય કે વારીવાહા એટલે શું, તો વારી એટલે પાણી જળ અને વાહા એટલે વાહક, જે પાણીના વાહક છે તે, તો વાદળો. વારીવાહાનો મતલબ થાય છે વાદળ. નાદંતી એટલે પોતે ઉગાડેલું, નાદંતીનો મતલબ શું થાય, પોતે ઉગાડેલું. સસ્યમ એટલે અનાજ અને ખલુ એટલે ખરેખર, વારીવાહ એટલે વાદળો. વાદળો પોતે ઉગાડેલું અનાજ ખરેખર ખાતા નથી. સસ્યમ એટલે અનાજ, નાદંતી એટલે પોતે ઉગાડેલું, ખલુ એટલે ખરેખર, વારીવાહા એટલે વાદળો. વાદળો પોતે જ પોતે ઉગાડેલું અનાજ ખાતા નથી. પરોપકારાય, પરોપકારાય એટલે બીજાનું ભલું કરવા માટે. સંતા, સંતા એટલે સજ્જનો, સંતો. વિભૂતયઃ એટલે સંપત્તિ, બરાબર. બીજાનું ભલું કરવા માટે જ સજ્જન પુરુષોની સંપત્તિ હોય છે. ઓકે, જોઈએ ફરીવાર આખો સુભાષિત. પીબંતી નદ્ય સ્વયમેવ નાભમ, નદી પોતે પોતાનું પાણી પીતી નથી. સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષા, વૃક્ષો પોતે જ પોતાના ફળો ખાતા નથી. નાદંતી સસ્યમ ખલુ વારીવાહા, વાદળો પોતે જ પોતે ઉગાડેલું અનાજ ખાતા નથી. તેવી જ રીતે પરોપકારાય એટલે બીજાનું ભલું કરવા માટે, સંતા એટલે સજ્જનો, વિભૂતયઃ એટલે સંપત્તિ, એ જ રીતે સજ્જનોની સંપત્તિ પણ બીજાનું ભલું કરવા માટે હોય છે. જેમ નદીઓ, જેમ નદી પોતે પોતાનું પાણી પીતી નથી, જેમ વૃક્ષો પોતે પોતે ઉગાડેલા ફળ પોતે ખાઈ જતા નથી, જે રીતે વાદળો પોતે પકવેલું અનાજ પોતે જ ખાઈ જતા નથી, તેવી જ રીતે સજ્જનોની સંપત્તિ પણ પોતાના માટે નહીં પરંતુ અન્યનું જ ભલું કરવા માટે હોય છે. ઓકે, તો આ હતો મિત્રો આપણો ચોથા સુભાષિતનો અનુવાદ. હવે આપણે જોઈશું પાંચમો સુભાષિત. એની અંદર જુદી જુદી આપણા ભારતની જે અલગ અલગ નદીઓ છે એનું સુંદર વર્ણન છે. જોઈએ, ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા, એટલે ગંગા સિંધુ સરસ્વતી અને યમુના ગોદાવરી નર્મદા આ આપણી નદીઓના નામ છે. કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચરમવતી વેદિકા, તો કાવેરી નદી, સરયુ નદી, મહેન્દ્ર તનયા એ પણ નદીનું નામ છે. ચરમવતી નદી, વેદિકા એટલે ખળખળ વહેતી, ક્ષિપ્રા એ પણ નદીનું નામ છે, વેત્રવતી એ પણ નદીનું નામ છે, મહાસુર નદી એ પણ નદીનું નામ છે, ખ્યાતા ચયા ગંડકી, ગંડકી એ ગંગા નદીનું જ મિત્રો નામ છે, બરાબર, તથા ખૂબ જ પ્રખ્યાત એવી ગંગા નદી. પૂર્ણાહા પૂર્ણય જલે, પૂર્ણાહા એ પણ નદીનું નામ છે,
पूर्ण जले एटले संपूर्ण पाणी थी भरेली, समुद्र सहिता एटले समुद्र एटले दरियो, सहिता एटले साथे दरिया साथे, कुर्वंतु एटले करो, मे एटले मारू, मंगलम एटले कल्याण। तो अहीं तमाम नदियों ने प्रार्थना करवामां आवी छे कि हे तमाम नदियों, तमे आखा विश्वनी माता छो, कारण के तमे छो एटले ज आ जगतनुं पालन पोषण थाय छे। नदी होय तो ज आपणने पाणी मळे, नदी होय तो ज सिंचाई द्वारा अनाज पाके, आम आपने पाणी अने धान्य कोण पूरु पाड़े छे? तो नदियो, एटले नदियों ने माता कहेवामां आवी छे। तो हे आखा विश्वनी माता, एवी नदियों तमे बधी साथे मळी अने मारू कल्याण करो, एटला माटे नदीने अहीं प्रार्थना करवामां आवी छे। जोईए, गंगा सिंधु सरस्वती च यमुना गोदावरी नर्मदा। गंगा सिंधु सरस्वती अने यमुना गोदावरी नर्मदा, कावेरी सरयू महेंद्र तनया चर्मवती वेदिका। खड़खड़ वहती कावेरी सरयू महेंद्र तनया, एटले महेंद्रनी पुत्री एवी नदी, पछी छे चर्मवती, बराबर। तमे खड़खड़ वहो छो एवी नदियो, तथा क्षिप्रा ए पण नदीनुं नाम छे, वेत्रवती ए पण नदीनुं नाम छे, महासुर नदी ए पण नदीनुं नाम छे, ख्याता चय गंडकी एटले खूब ज प्रख्यात एवी गंगा नदी, पूर्णा नदी पूर्ण जले संपूर्ण पाणी थी भरायेली, समुद्र सहिता दरिया साथे, तमे बधा ज साथे मळो, बधी ज नदियो पूर्ण रीते पाणी थी भरायेली, समुद्र एटले के सागर साथे तमे बधा साथे मळी अने मारू कल्याण करो। आवो थाय छे चौथा सुभाषित, पांचमा सुभाषितनो अर्थ। हवे आपणे जोईए पांचमो सुभाषित। दृष्टम दृष्टम पुनरपि पुनः चंदनम चारुगंधम, एटले के वारम पुनरपि एटले वारंवार, अने दुष्टम दुष्टम एटले घसवू, वारंवार घसीए तो पण चंदन क्यारे चारुगंधम एटले सुगंध छोड़तो नथी। चंदन केवू छे, एने वारंवार घसवामां आवो घसवामां आवे तो पण चंदन हमेशा सुगंध ज आपे छे। छिन्नम छिन्नम पुनरपि पुनः स्वादु चैव सुदंडम, ओके, चैव एटले च एव अने पछी शू लख्यू छे, सुदंडम, तो एनो मतलब थाय शेरड़ी। जो आ रह्यू इक्षुदंडम एटले शेरड़ीनो साठो, बराबर। तो आ संधिवाळो शब्द छे चैवेक्षुदंडम, तो चैवेक्षुदंडम एनी आपणे संधि छूटी पाड़ीए तो जो मित्रों आवुं बनशे, चैवेक्षुदंडम च एव इक्षुदंडम, एटले च एटले अने, एव एटले तो पण, इक्षुदंडम एटले शेरडीनो साठो। तो જોઈએ આપણે, દુષ્ટમ દુષ્ટમ પુનરપી પુનઃ ચંદનમ ચારુગંધમ, પુનરપી એટલે વારંવાર, દુષ્ટમ દુષ્ટમ એટલે ઘસવામાં આવે, પુનઃ ચંદનમ ચારુગંધમ તો પણ ફરી ફરીને ચંદન સારી સુગંધ જ આપે છે। છિન્નમ છિન્નમ પુનરપી પુનઃ, છિન્નમ છિન્નમ એટલે કાપવું, પુનરપી એટલે વારંવાર, પુનઃ સ્વાદુ એટલે તો પણ તેનો સ્વાદ મીઠો જ રહે છે, કોનો? ચૈવેક્ષુદંડમ એટલે ચ એવ ઇક્ષુદંડમ એટલે તો પણ શેરડીના સાંઠાનો, સ્વાદુમ એટલે સ્વાદ કેવો રહે છે? મીઠો જ રહે છે, વારંવાર તેને કાપવામાં આવે તો પણ શેરડીનો સાંઠો મીઠો જ રહે છે। દગ્ધમ દગ્ધમ પુનરપી પુનઃ કંચનમ કાંતવર્ણમ, હવે કંચનમ એટલે સોનું, કાંતવર્ણમ એટલે ચમકતું જ રહે છે, પુનરપી એટલે વારંવાર, દગ્ધમ દગ્ધમ એટલે તપવવાથી, દગ્ધમ એટલે તપવવો, તમે વારંવાર એને તપવશો તો પણ કુંદન કંચન સોનું એ ચમકતું જ રહે છે, તેને તમે વારંવાર તપવશો તો પણ સોનું હંમેશા ચમકતું જ રહે છે, તેની ચમક ક્યારે પણ ઓછી થતી નથી। ન પ્રાણાંતે પ્રકૃતિ વિકૃતિ જાયતે સજ્જનાનામ, એ જ રીતે સજ્જનો પણ, બરાબર, પોતાના પ્રાણ જાય એમ છતાં પોતાનો સારો સ્વભાવ ક્યારે છોડતા નથી। પ્રકૃતિ એટલે સારો સ્વભાવ અને વિકૃતિ એટલે ખરાબ સ્વભાવ। સજ્જનો સંતો મહાપુરુષો એમનો એકવાર સારો સ્વભાવ હોય તે સ્વભાવ હંમેશા સારો જ રહે છે, તેમનો સ્વભાવ ક્યારેય બગડતો નથી। જોઈએ આપણે આખા સુભાષિતનું ફરીવાર ભાષાંતર। દુષ્ટમ
दुष्टम पुनरपि पुनः चंदनम चारुगंधम छिन्नम छिन्नम पुनरपि पुनः स्वादु चेवे श्रुदंडम दग्धम दग्धम पुनरपि पुनः कंचनम कांतवर्णम न प्राणांते प्रकृति विकृति जायते सज्जनानाम। एटले के वारंवार घसीए तो पण चंदन पोतानी सुगंध क्यारेय छोड़तुं नथी, एनी सुगंध सारी ज रहे छे। वारंवार आपणे कापीए तो पण शेरडीनो स्वाद हमेशा मीठो ज रहे छे। गम्मे तेटलुं तपवीए तो पण कंचन एटले के सोनू ए पोतानी चमक क्यारेय छोड़तुं नथी, ए चमकतुं ज रहे छे। ते रीते सज्जन संतो महापुरुषोना जीवन में गम्मे तेटली मुश्किलीओ आवे पोताना प्राण जाए त्यां सुधी एमनो स्वभाव सारो एटले सारो ज रहे छे, तेमना स्वभाव में क्यारेय खराबी आवती नथी, विकृति जन्मती नथी। तो मित्रों आ हता तमारा प्रकरण सातना सुभाषितोनुं गुजराती में भाषांतर अने भावार्थ। तमे आगळना विडियो लेक्चरनुं मैं तमने होमवर्क आप्युं हतुं के तमारे शब्दार्थ एमज संधि तथा सुभाषित नंबर एक अने सुभाषित नंबर बेनुं भाषांतर तमारी पाकी नोट में लखवानुं हतुं। तो मित्रों हवे आजे हूँ तमने होमवर्क में आपूँ छूँ सुभाषित नंबर 3, 4, 5 अने 6। आ 3, 4, 5 अने 6 सुभाषितनुं भाषांतर तमारे तमारी पाकी नोट में लखवानुं छे। ओके मित्रों, आपणे हवे पछीना विडियो लेक्चर में स्वाध्यायनी चर्चा करीशुं।